નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડ કરંટ અફેર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈએ 2 ઓક્ટોબર 2021ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તેમાં આપણે ચર્ચા કરી તે પહેલાં ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા તેના રાઇટ આન્સર કયા છે તે આપણે જોઈએ. મહાવીર સ્વામી, તેમની પત્નીનું નામ શું હતું? મહાવીર સ્વામી કે જેઓ જૈન ધર્મના જે કુલ 24 તીર્થંકરો થયા તેમાંના 24માં અને છેલ્લા તીર્થંકર એટલે મહાવીર સ્વામી અને તેમના પત્નીનું નામ હતું યશોદા દેવી. હવે મહાવીર સ્વામી, તેમની માતાનું નામ ત્રિશલા દેવી અને તેમના મોટા ભાઈ છે એમનું નામ નંદીવર્ધન હતું. હવે મહાવીર સ્વામી એમના પુત્રી ડોટરનું નામ પ્રિયદર્શિની હતું, આ યાદ રાખજો. મહાવીર સ્વામીને કઈ નદી કિનારે સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત થયું? સર્વોચ્ચ જ્ઞાન એટલે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું હતું એ ઋજુપાલિકા નદીના કિનારે થયું હતું. કયા વર્ષે ફ્રેન્ચોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની સ્થાપી હતી? 1664માં ફ્રેન્ચોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની સ્થાપી હતી. સુરત અને પુડુચેરી એટલે કે પોન્ડિચેરીમાં એમને કોઠીઓ સ્થાપી હતી. રાજારામ મોહન રાય કયા વર્ષે બ્રહ્મ સમાજની સ્થાપના કરી હતી? રાજારામ મોહન રાય કે રાજારામ મોહન રાય 1772માં એમનો બ્રાહ્મણ કુટુંબમાં જન્મ થયેલો અને સતી પ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિ પ્રથા, ઈસોએ દીકરીને દૂધ પીતી કરવી, આવા જે કુરિવાજો હતા એનો ઘણો બધો વિરોધ કર્યો હતો અને તેમણે બ્રહ્મ સમાજની સ્થાપના કરી હતી. બ્રહ્મ સમાજની સ્થાપના કરી હતી તો બ્રહ્મ સમાજની સ્થાપના 1828માં કરી હતી. સાથે સાથે એ પણ યાદ રાખજો કે રાજારામ મોહન રાયે કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના કરી હતી, આપણે ખાસ યાદ રાખવા જેવું છે. 1875માં આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી? આર્ય સમાજની સ્થાપના દયાનંદ સરસ્વતી કે જેમનો જન્મ આપણા સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં એમનો જન્મ થયો હતો. એમણે 15 વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કર્યું અને તેમણે યોગનો અભ્યાસ કર્યો અને સંન્યાસ લઈ મથુરામાં સ્વામી વિરજાનંદ પાસે હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. એમણે એક સૂત્ર આપ્યું, વેદો તરફ પાછા વળો, અને સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની પણ એમણે રચના કરેલી છે. એ તેઓ એવું કહેતા કે વેદોમાં મૂર્તિ પૂજા, ક્રિયાકાંડ, બાળ લગ્ન, સતી પ્રથા, અસ્પૃશ્યતાનો ઉલ્લેખ થયો નથી, આવું તેઓ કહેતા હતા. અને તેઓ એકેશ્વરવાદનો બોધ આપ્યો હતો, આ એક ખાસ સત્રો, એકેશ્વરવાદનો બોધ આપ્યો હતો અને તેઓ હિન્દી ભાષામાં બોધ આપતા. દયાનંદ સરસ્વતી. તો આ હતા આપણા રાઈટ આન્સર. હવે જોઈએ કે આ રાઈટ આન્સર આજના વિજેતા કોણ બન્યા છે. તો આજના વિજેતા બન્યા છે ભરતકુમાર બનાસકાંઠાથી. ખૂબ ખૂબ અભિનંદન ભરતકુમાર. હવે અહીંયા 2 બાળકો રમી રહ્યા છે. કૃષ્ણ ભગવાને કહ્યું હતું કે ફરી બનવા ચાહું પ્રભુ હું બાળ નાનું. કૃષ્ણ ભગવાનને કહેવામાં આવ્યું હતું કે કૃષ્ણ ભગવાન પોતે તો ભગવાન હતા પરંતુ એને કહેવામાં આવ્યું હતું કે તમારે સૌથી બેસ્ટમાં બેસ્ટ તમારી વસ્તુ હોય તો કઈ છે? તમને કહ્યું હતું કે બાળપણ. એટલે જ એમણે કહ્યું હતું ફરી બનવા ચાહું પ્રભુ હું બાળ નાનું. તેના દિવસો ગયા એટલે કે તે દિવસો તો હવે ગયા પરંતુ ફરીથી હજુ હું બાળ નાનું બાળ બનવા માંગુ છું. સરસ મજાના બાળકો કદાચ અભ્યાસ કરી રહ્યા છે. બેગ અહીંયા દેખાઈ રહી છે, બેગ જેવું સમથિંગ કહે છે. કવિન્દ્ર, કવિન્દ્ર શું નામ છે? કવિન્દ્ર, કવિન્દ્ર ભરતભાઈ ભરતકુમાર બનાસકાંઠા એમના પુત્ર કવિન્દ્ર, ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ બીજા વિનર બન્યા છે જીતુભા વાઘેલા કચ્છથી. જીતુભા આઈ હોપ કે તમે કચ્છમાં અમને આમંત્રણ આપશો. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. અને ત્યારબાદ પ્રીતિકા ગામિત સોનગઢથી, ખૂબ ખૂબ અભિનંદન. ચલો હવે જોઈએ આજના આપણા કરંટ અફેર્સના પ્રશ્નો. ભારતીય વાયુસેનાના નવા એર ચીફ માર્શલ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? ભારતીય વાયુસેના આપણે ઇન્ડિયન એરફોર્સના નવા એર ચીફ માર્શલ તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે? તો વી આર ચૌધરીએ કાર્યભાર સંભાળ્યો છે. તાજેતરમાં એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરી વાયુસેનાના પ્રમુખ બન્યા છે. તેમણે આર કે એસ ભદૌરિયાનું સ્થાન લીધું છે. એટલે કે આ પહેલા એર ચીફ માર્શલ કોણ હતા? તો આર કે એસ ભદૌરિયા હતા. વિવેક રામ ચૌધરી 1982માં ભારતીય વાયુસેનામાં જોડાયા હતા. એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરી જે ચીન સાથેના વર્ષ 2020ના સંકટ સમયે લદ્દાખ સેક્ટરના પ્રભારી પણ હતા. આર કે એસ ભદૌરિયા વિશે વાત કરીએ તો તેઓ 42 વર્ષ એમણે સેવા આપી છે અને ત્યારબાદ નિવૃત્ત થયા છે. આ સમય દરમિયાન તેમણે 36 રાફેલ અને 83 Mark 1A સ્વદેશી તેજસ જેટ સહિતના 2 મેગા લડાકુ વિમાન એમનું જે ડીલ થઈ હતી એમાં પણ ખૂબ મહત્વની ભૂમિકા એમણે ભજવી હતી. જોકે તેમની શરૂઆતની કરિયરની શરૂઆત પેન્થર સ્ક્વોડ સાથે MiG-21ની ઉડાનથી શરૂ થઈ હતી અને પછી જ્યારે એનું આ જે સ્ક્વોડ્રન છે એરબેઝ પર ત્યાં જ એમનું પોસ્ટિંગ હતું, એટલે કે આ એરબેઝ પર એ જ સ્ક્વોડ્રન સાથે એમની સમાપ્તિ પણ થઈ હતી. પૂર્વ એર ચીફ માર્શલ આર કે એસ ભદૌરિયા તેમણે હલવારામાં વાયુસેના પ્રમુખ તરીકે એક લડાકુ વિમાનમાં પોતાની અંતિમ ઉડાન એમણે ભરી હતી.
વર્તમાન જે એર ચીફ માર્શલ છે વીઆર ચૌધરી, એમના વિશે વાત કરીએ. 1982માં ભારતીય સેનામાં તેઓ સામેલ થયા હતા અને ફાઈટર સ્ટ્રીમ સાથે એમને ઘણો બધો સંબંધ ધરાવે છે. તેમણે MiG-29 ફાઈટર જેટના પાયલટ તરીકે તેઓ રહી ચૂક્યા છે અને છેલ્લા 39 વર્ષની કારકિર્દી દરમિયાન તેમણે અનેક કમાન અને સ્ટાફ પણ નિયુક્ત કર્યા છે. પહેલાં તો સહ વાયુસેના પ્રમુખ તરીકે સેવા આપતા હતા. તેમણે એરફોર્સ એકેડેમીમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે પણ તેઓ સેવા આપી ચૂક્યા છે. તાજેતરમાં અરબી સમુદ્રમાં શાહીન નામનું વાવાઝોડું સક્રિય થયું. હવે આ વાવાઝોડું જે છે, શાહીન વાવાઝોડું, તેનું નામ કયા દેશ દ્વારા આપવામાં આવ્યું છે? અલગ અલગ દેશો છે, 13 દેશો છે, અને આ 13 દેશો 13 નામ આપે છે. એટલે એક દેશ 13 નામ આપે છે, એવી રીતે 13 દેશો 13 નામ આપે છે. કુલ 169 નામ થયા છે. હવે આ નામ છે શાહીન નામ, એ કોણે આપ્યું છે? તો આપણે થશે કતાર થશે. તાજેતરમાં શાહીન નામનું વાવાઝોડું સક્રિય થયું છે અને આ શાહીન નામ કોણ આપવામાં આવ્યું, કોના દ્વારા આપવામાં આવ્યું છે? કતાર દ્વારા આપવામાં આવ્યું છે. એનો અર્થ શું થાય છે? રોયલ વ્હાઇટ ફાલ્કન અથવા તો ગરુડ. આ વાવાઝોડું પશ્ચિમ તરફ વધશે, પાકિસ્તાન દરિયા કિનારાની સમાંતર ઈરાનના સરહદી ક્ષેત્ર સુધી પહોંચશે. હવે આ પહેલાં ગુલાબ જે વાવાઝોડું હતું એ સક્રિય થઈ અને પછી શાહીન બન્યું છે. ગુલાબ નામ કોણે આપ્યું હતું? પાકિસ્તાન દ્વારા. ગુલાબ વાવાઝોડાના કારણે બંગાળની ખાડીમાં સર્જાયેલું નિમ્ન દબાણ હવે અરબ સાગરના ગુજરાતના કિનારા સુધી પહોંચ્યું છે. જોકે એના લીધે આપણી જે મોસમ ગતિવિધિ છે એમાં પણ ઘણું બધું પરિવર્તન જોવા મળ્યું છે. ગુજરાતના દરિયા કિનારામાં જોઈએ તો 60 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાયો અને આ ઉપરાંત મહારાષ્ટ્ર અને કોંકણ અનેક વિસ્તારો છે, ગોવા આ વિસ્તાર, એમાં પણ ભારે નુકસાન થયું છે. વર્ષ 2021માં જે પણ વાવાઝોડા આવેલા છે, ચક્રવાત આવેલા છે, તેના નામ અને કયા દેશે નામ આપ્યા છે તો એના પર એક નજર કરીએ તો તાઉતે મ્યાનમાર દ્વારા નામ આપવામાં આવ્યું હતું, યાસ એ ઓમાન દ્વારા નામ આપવામાં આવ્યું હતું, ગુલાબ પાકિસ્તાન દ્વારા અને શાહીન કતાર દ્વારા નામ આપવામાં આવ્યું છે. IMD એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ, જો આ IMD એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ એ કયા મંત્રાલય હેઠળ આવે છે? તો પૃથ્વી અને વિજ્ઞાન મંત્રાલય હેઠળ આવે છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય, જેનું વડુમથક નવી દિલ્હી ખાતે છે, એના ડિરેક્ટર જનરલ છે મૃત્યુંજય મહોપાત્રા. IMD દ્વારા કુલ 169 નામો રજૂ કરવામાં આવેલા છે, તેમાં પ્રત્યેક 13 દેશ એ 13 નામો રજૂ કરે છે. 13 દેશો કયા છે? ભારત, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા, થાઈલેન્ડ, ઈરાન, સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ અમીરાત અને કતાર. આ 13 દેશો છે, 13 દેશો 13 નામ આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં SBMU 2.0 નો શુભારંભ કર્યો. આ SBMU નું પૂરું નામ શું થશે? SBMU 2.0 એનો શુભારંભ કર્યો છે, નવું વર્જન આપ્યું છે. તો SBM નું પૂરું નામ શું થશે? SBMU એટલે કે સ્વચ્છ ભારત મિશન અર્બન, સ્વચ્છ ભારત મિશન અર્બન, એટલે ઓપ્શન B. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોક્ટર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર નવી દિલ્હી ખાતે સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 અને અટલ મિશન ફોર રીજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન એટલે કે અમૃત, અમૃતનું પૂરું નામ શું થશે? તો અમૃતનું પૂરું નામ અટલ મિશન ફોર રીજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન એનું પૂરું નામ થાય છે, એનો શુભારંભ કર્યો છે. બંનેના સેકન્ડ વર્ઝન છે, એટલે કે નવું વર્ઝન છે. સ્વચ્છ ભારતના વિઝનને અનુરૂપ હોય એવું SBMU 2.0 અને અમૃત 2.0 એને તમામ શહેરોને કચરા મુક્ત અને જળ સુરક્ષિત બનાવવાનું એક આપણું એક સપનું છે અને તેને સાકાર કરવા માટે આ નવું વર્ઝન એટલે કે ફેઝ 2 શરૂ કરવામાં આવ્યું છે. આ બંને જે મુખ્ય મિશન છે એ ભારતના જે ઝડપી શહેરીકરણના પડકારો છે એને અસરકારક રીતે ઉકેલવાની દિશામાં આગળ વધશે અને એના પાછળના સજેશન લેશે અને ટકાઉ વિકાસ લક્ષ્યો, જે આપણે 2030નો ટાર્ગેટ લખ્યો છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, કયા વર્ષ સુધીનું છે? તો 2030ના વર્ષ સુધીનું છે. એને હાંસલ કરવા માટે જે પણ યોગદાન જરૂર હોય તેમાં મદદરૂપ સાબિત થશે. સ્વચ્છ ભારત મિશન શહેરી એટલે કે SBMU 2.0 પછી વાત કરીએ તો સ્વચ્છ ભારત મિશન શહેરી 2.0 તમામ શહેરોને કચરો મુક્ત બનાવવાની એક કલ્પના કરી છે. અમૃત હેઠળ આવરી લેવામાં આવેલા શહેરો આ સિવાયના તમામ શહેરો એને ગ્રે અને બ્લેક વોટર મેનેજમેન્ટ સુનિશ્ચિત કરવા માટે તમામ શહેરી સ્થાનિક સંસ્થાઓ એને ODF+ અને 1 લાખથી ઓછી વસ્તી ધરાવતા હોય એને ODF++ના રૂપમાં બનાવવાની પરિકલ્પના કરે છે. ODF+ એટલે કે જે સ્વચ્છતા આપણે ખુલ્લામાં જે શૌચ કરીએ છીએ એનાથી મુક્ત અને હવે એને કન્ટિન્યુ કરવા માટે ODF+ આપણે નામ આપ્યું છે. આ મિશન ઘન કચરાના સ્ત્રોત વિભાજન 3RS, 3R એટલે કે કયા? ઘટાડો એટલે કે રિડ્યુસ, પુનઃઉપયોગ એટલે કે રિસાયકલ, પુનઃઉપયોગ એટલે રીયુઝ અને રિસાયકલ એટલે કે 3R આ સિદ્ધાંતો છે. એનો ઉપયોગ કરવો, તમામ પ્રકારના મ્યુનિસિપલ ઘન કચરા છે એને વૈજ્ઞાનિક પ્રક્રિયા અને અસરકારક રીતે આવા કચરાનું કોઈ વ્યવસ્થાપન કરવું, ડમ્પિંગ સાઇટને નિવારવા માટે અલગ અલગ પ્રકારના જે પણ નુસખા કરી શકાય એવા તમામ પ્રયોગો અહીંયા કરવા.
અમૃત વિશે વાત કરીએ તો અમૃત 2.0 વિશે, તો અમૃત એટલે કે આશરે 2.68 કરોડ નળ જોડાણો પૂરા પાડીને લગભગ લગભગ 4700 જેટલા શહેરી સ્થાનિક સંસ્થાઓમાં તમામ ઘરને 100% પાણીનો પુરવઠો પૂરો પાડવાનું લક્ષ્ય આપણે ધરાવીએ છીએ. 500 જેટલા અમૃત શહેરો છે તેમાં ગટર અને અને સેપ્ટેજનું 100% કવરેજ, જેનાથી 2.64 કરોડ જેટલી ગટરો છે એના જોડાણો પૂરા પાડવામાં આવ્યા છે. અને શહેરી વિસ્તારમાં 10.5 કરોડથી પણ વધુ લોકોને એનો લાભ મળશે. અમૃત 2.0 સપાટી અને ભૂગર્ભ જળ સંસ્થાઓના સંરક્ષણ અને કાર્યકલ્પને પ્રોત્સાહન આપશે. શહેરો જે પણ છે એમાં પ્રગતિશીલ સ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે આપણે એક અન્ય એક પણ પ્રોજેક્ટ હાથ ધર્યો છે, પેયજળ સર્વેક્ષણ. તો આ પેયજળ સર્વેક્ષણ પણ એમાં હાથ ધરવામાં આવશે. એસબીએમયુ અને અમૃતથી શું પ્રભાવ થશે, શું ફેરફાર થશે, શું હોવું જોઈએ? તો એસબીએમયુ અને અમૃત એ છેલ્લા 7 વર્ષ દરમિયાન શહેરી લેન્ડસ્કેપ સુધારવા માટે નોંધપાત્ર એમનું યોગદાન રહેલું છે. સ્વચ્છતા આજે જન આંદોલન બની ગયું છે. આપણે જુઓ, સ્વચ્છ આંદોલન, આપણે સ્વચ્છતા માટે આંદોલન જે ચલાવ્યું છે એ કે આપણે સ્વચ્છતા રાખીએ છીએ. હું તમે આપણે બધા એટલે અલર્ટ છીએ કે બીજા કોઈ કચરો ના નાખે એનું પણ આપણે ધ્યાન રાખીએ, આપણે પણ કચરો ના નાખીએ તો સ્વચ્છ ભારત આપણે સાકાર કરી શકીએ. તમામ શહેરી સ્થાનિક સંસ્થાઓને ખુલ્લામાં શૌચમુક્ત એટલે કે ODF જાહેર કરવામાં આવી અને 70% ઘન કચરા પર વૈજ્ઞાનિક રીતે એની પ્રક્રિયા કરવામાં આવી છે. અમૃત 1.1 કરોડ ઘરેલું પાણીના નળ જોડાણો અને 85 લાખ ગટર જોડાણો ઉમેરીને જળ સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યું છે. આમ જોવા જઈએ તો 4 કરોડથી વધુ લોકોનો લાભ મળી રહ્યો છે. સ્વચ્છ ભારત મિશનની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? 2014માં એની શરૂઆત કરવામાં આવી હતી. અને અમૃતની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? અમૃત તો અમૃતની શરૂઆત કરવામાં આવી હતી વર્ષ 2015માં. આ બંને એ કયા મંત્રાલય હેઠળ આવે છે? મંત્રાલયની વાત કરે તો બંને યોજના છે જે આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય તેના અંતર્ગત આવે છે. વિદ્યાર્થી મિત્રો, બુબ્બડ એકેડમી આણંદ વિદ્યાનગર ખાતે 1 થી 4 ઓક્ટોબર સવારે 8 થી 10 દરમિયાન 4 ડેમો લેક્ચર આપણે ફ્રી રાખ્યા છે, એટલે કે 1, 2, 3 અને 4 આ 4 દિવસ સુધી સવારે 8 થી 10 સુધી ડેમો લેક્ચર છે. તેના માટે તમારે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. 7575878665 પર તમે કોલ કરી રજિસ્ટ્રેશન કરાવી શકો છો. એ જ રીતે આપણા અમદાવાદ નિકોલ ખાતે આપણી જે બુબ્બડની બ્રાન્ચ છે ત્યાં આગળ સ્પેશિયલ કાયદો છે. આજ રોજ 6:30 થી 8:30 સાંજના સમય દરમિયાન, તો વધારે વિગત માટે તમે કોલ કરી શકો છો 7575878666 પર. તાજેતરમાં નિધિ 2.0 યોજનાની શરૂઆત કોણે કરાવી? નિધિ 2.0 યોજનાની શરૂઆત કોણે કરાવી છે? તો આપણો આન્સર થશે ઓમ બિરલા. આપણા લોકસભાના અધ્યક્ષ છે ઓમ બિરલા, તેમણે શરૂઆત કરાવી છે. વર્ષ 2021ના વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે પ્રવાસન મંત્રાલય દ્વારા એક આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું. અને આ કાર્યક્રમ દરમિયાન લોકસભાના અધ્યક્ષ છે ઓમ બિરલા, તેમણે નિધિ 2.0 એટલે કે નેશનલ ઇન્ટિગ્રેટેડ ડેટાબેઝ ઓફ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી આ યોજનાની શરૂઆત કરાવી છે, જેનો આપણે શોર્ટમાં કહીએ છીએ નિધિ. પ્રવાસન મંત્રાલયે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ એટલે કે UNDP અને ધ રિસ્પોન્સિબલ ટુરિઝમ સોસાયટી ઓફ ઇન્ડિયા તેમની સાથે એકબીજાના એ પ્રવાસન ક્ષેત્રમાં ટકાઉપણું પહેલ એના સક્રિયપણે પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારના MOU કર્યા છે. નિધિ યોજના છે એ પ્રવાસન મંત્રાલય દ્વારા પ્રવાસનું જે ક્ષેત્ર છે એને વધારે વધારે સારી રીતે અને ખાસ કરીને ડિજિટલાઇઝેશન સરળ બને તેવા હેતુથી આ પ્રવાસન ક્ષેત્ર માટે અને સાથે સાથે જે પણ વ્યાપાર થતો હોય એને સરળ બનાવવા માટે સાથે સાથે પ્રોત્સાહન આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય પ્રવાસન મંત્રી કોણ છે? તો જી કિશન રેડ્ડી આ પ્રવાસન મંત્રી છે. ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાંથી 2000 વર્ષ જૂના મૌર્યકાળના અવશેષો મળ્યા? 2000 વર્ષ જૂના મૌર્યકાળના અવશેષો મળ્યા આવ્યા છે ઉત્તર પ્રદેશના વિસ્તારમાંથી. એ કયા વિસ્તારમાંથી મળ્યા છે? તો આપણા સદસ્ય મેરઠમાંથી મળી આવ્યા છે. ઐતિહાસિક નગરી એવું મેરઠ એના લીસાડી ગેટ સ્થિત વિકાસપુરીમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગને મૌર્યકાળની સભ્યતાના અવશેષો મળી આવ્યા છે. 3 મીટરના વિસ્તારમાંથી મળેલી ઈંટ, પથ્થર અને અન્ય સામગ્રી એ મૌર્ય યુગ સાથે સંબંધિત છે એવું કહેવામાં આવે છે. કારણ કે આ સામગ્રી છે એમાંથી અમુક અશોક સ્તંભનો હિસ્સો હોય એવું પણ માનવામાં આવી રહ્યું છે. ભારતીય પુરાતત્વ સંરક્ષણ વિભાગ પ્રમાણે આ સામગ્રી જે છે એ 2000 થી 2300 વર્ષ જૂની છે. 2000 વર્ષ યા તો 2300 વર્ષ જૂની છે એવું કહેવામાં આવ્યું છે. તેના કારણે આ સ્થળને સંરક્ષિત કરવામાં આવ્યું છે. અગાઉ પ્રાચીન કાળની દિવાલ અને માટીના વાસણ પણ મળ્યા હતા. દિલ્હીમાં હિન્દુરાવ હોસ્પિટલ પાસે પણ દિલ્હી મેરઠ શબ્દ આવા લખેલા હોય એવા શિલાલેખો પણ એક પિલર પાસેથી મળી આવ્યા છે. એવું માનવામાં આવ્યું છે કે આ પિલર છે એ બ્રિટિશ કાળમાં મેરઠથી દિલ્હી લઈ જવામાં આવ્યા હશે, એટલા માટે આ દિલ્હી મેરઠ આવા શબ્દો ત્યાં મળી આવ્યા છે. દર વર્ષે લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? લાલ બહાદુર શાસ્ત્રી એની જન્મજયંતિની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 2 ઓક્ટોબરના રોજ કરવામાં આવે છે.
લાલ બહાદુર શાસ્ત્રીની 117મી જન્મજયંતિ છે. 117મી જન્મજયંતિ એટલે કે વર્ષ 2021માં 117મી જન્મજયંતિ વર્ષ છે. એમનો જન્મ ક્યારે થયો હતો? 2 ઓક્ટોબર 1904ના રોજ ઉત્તર પ્રદેશના મુગલસરાય ખાતે એમનો જન્મ થયો હતો. તેઓ ભારતના બીજા વડાપ્રધાન હતા 1964 દરમિયાન. હવે એમનો જે કાર્યકાળ હતો એ સમય દરમિયાન ઘણા બધા સારા એવા કાર્યો થયા હતા. તેમાંના બસ કંડક્ટરના પદ પર ભારતમાં પ્રથમવાર મહિલાની નિયુક્તિ કરવામાં આવી હતી. એમના જ કાર્યકાળ દરમિયાન 1965માં ભારત પાકિસ્તાન વચ્ચે બીજું યુદ્ધ થયું હતું જેમાં ભારતની જીત થઈ હતી. અને ત્યારબાદ 10 જાન્યુઆરી 1966ના રોજ ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદ ખાતે પાકિસ્તાનના અયુબ ખાન સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા અને તેને આપણે કહીએ છીએ તાશ્કંદ કરાર. અને તાશ્કંદ કરારના પછીના દિવસે એટલે કે 11 જાન્યુઆરી 1966 ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદ ખાતે એમનું નિધન થયું હતું. અને ત્યારબાદ 1966માં મરણોત્તર ભારત રત્ન આપવામાં આવ્યો હતો. એનું સમાધિ સ્થળ કયું છે? વિજયઘાટ, જે નવી દિલ્હીમાં આવેલું છે. એમણે એક સૂત્ર આપ્યું હતું, જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન, આ એમનું સૂત્ર આપ્યું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તમારે એક કમેન્ટમાં લખવાનું છે, આખું સૂત્ર તમારે લખવાનું છે, જય જવાન જય કિસાન, ત્યારબાદ જે પણ જેટલા પણ વાક્યો છે એ વાક્યો તમારે લખવાના છે, અને એ વાક્યો સેન્ટેન્સ કોણે આપ્યા છે એ પણ તમારે લખવાનું છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસની ઉજવણી કરવામાં આવે છે 2 ઓક્ટોબરના રોજ. દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ડે ઓફ નોન વાયોલન્સની ઉજવણી કરવામાં આવે છે. આપણી યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલી છે તેમણે 15 જૂન 2007ના રોજ એક ઠરાવ પસાર કર્યો હતો અને ત્યારે નક્કી કર્યું હતું કે 2 ઓક્ટોબરને આપણે આ દિવસ તરીકે એટલે કે ઇન્ટરનેશનલ ડે ઓફ નોન વાયોલન્સ તરીકે ઉજવવામાં આવશે. કારણ કે 2 ઓક્ટોબર 2 ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ. મહાત્મા ગાંધી જે છે એમનો જન્મ ક્યારે થયો હતો? તો 2 ઓક્ટોબર 1869 પોરબંદર ખાતે એમનો જન્મ થયો હતો. હાલ આપણે મહાત્મા ગાંધીની 152મી જન્મજયંતિ છે આ 2021માં. એમનું પૂરું નામ કયું હતું? મોહનદાસ કરમચંદ ગાંધી, કે જેના માતાનું નામ પુતળીબાઈ, પત્નીનું નામ કસ્તુરબા. એમણે જે જે સ્કૂલમાં અભ્યાસ કર્યો છે તેમાંની કઈ કઈ કોલેજ સ્કૂલો છે? તો સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ છે રાજકોટ અને શ્યામદાસ કોલેજ છે ભાવનગર ખાતેની. તો એમણે ઘણા બધા જે કાર્યો કર્યા છે તો એને યાદ કરીને, જેમ કે એમણે લંડન અને સાઉથ આફ્રિકામાં રંગભેદની નીતિ છે, ઊંચ નીચ જેવા ભેદભાવ છે, એનો ખૂબ વિરોધ કર્યો હતો અને આ એમણે સત્યાગ્રહ પણ કર્યો હતો. તો એમને ધ્યાને લઈ, આ બધી બાબતો ધ્યાને લઈ અને 2 ઓક્ટોબર એમને અહિંસા જે શબ્દ આપ્યો હતો તો એ બાબતે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ આપણે ઉજવીએ છીએ. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ શિક્ષણ અને અહિંસાનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો, તેમજ અહિંસાના સિદ્ધાંતનું મહત્વ, શાંતિ, સહનશીલતા, સમાનતા અને અહિંસાની સંસ્કૃતિ સુરક્ષિત રાખવાનો છે. સૌપ્રથમ જાન્યુઆરી 2004માં ઈરાનના નોબેલ પુરસ્કાર વિજેતા શ્રીમતી શિરીન ઇબાદીએ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ઉજવણી કરવાનો વિચાર એમણે રજૂ કર્યો હતો. તો એ ક્યાંના હતા? ઈરાનના હતા અને એમને 2004માં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. મહાત્મા ગાંધીજીના જન્મદિવસને ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત દિવસ તરીકે પણ આપણે એને ઉજવીએ છીએ. ગાંધી મંદિર ક્યાં આવેલું છે? તો ગાંધી મંદિર અથવા તો કોટડી અથવા તો મહાદેવપુરી જે માંડવી કચ્છમાં ત્યાં આવેલું છે. હવે એની સાથે જે ફેક્ટ અમુક વસ્તુ છે, જેમ કે આપણે જોઈએ તો એના વૈચારિક ગુરુ કોણ હતા? તો લિયો ટોલ્સટોય હતા. સાહિત્ય ગુરુ જોન રસ્કિન હતા. ઈસવે એમના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર હતા. રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે, તો આ બધા એના ગુરુઓ હતા. અને એમની યાદમાં 9 જાન્યુઆરી 1915માં ભારત એવો પ્રથમ એ પરત ફર્યા હતા, એટલે આપણે પ્રવાસી ભારત દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. આપણે મહાત્મા ગાંધી એમનો 30 જાન્યુઆરી 1948માં નિધન થયું. એમને ગોળી મારવામાં આવી હતી નથુરામ ગોડસે દ્વારા અને ત્યારે એમનું નિધન થયું. એમની સમાધિ રાજઘાટ નવી દિલ્હી ખાતે આવેલી છે. શું આવી જ કોઈ એક મિની સમાધિ, કોઈ ગાંધી બાપુની મિની સમાધિ બીજી ક્યાં આવેલી છે એ તમારે કમેન્ટમાં લખવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો, આપણે જે બુકબર્ડ નોલેજ ટેસ્ટ રમી રહ્યા છે તેમાં 5 પ્રશ્નોના રાઇટ આન્સર તમારે આપવાના છે અને તમારે વોટ્સઅપ પર મેસેજ કરવાનો છે 7575878603 પર. તો તૈયાર થઈ જાઓ આજના પ્રશ્નો માટે. તો આ રહે તમારા માટે આ પ્રશ્નો. ભારત કેટલા દેશો સાથે જમીની સરહદ ધરાવે છે? પ્રમાણભૂત સમયરેખા ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? ભારતનો આકાર કેવો છે? ભારતના કેટલા રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે? અને ત્રિપુરા અને બાંગ્લાદેશની સીમાને કયા નામથી ઓળખવામાં આવે છે? તો આ 5 પ્રશ્નોના રાઇટ આન્સર કયા છે તમારે કમેન્ટમાં, એ તમારે વોટ્સઅપ પર મેસેજ કરવાનો છે.
વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા આજ રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ સો મચ.